સ્વાધ્યાય 11.5 જોતા પહેલા આપણે એક શબ્દનો અર્થ સમજવો પડશે. તે શબ્દ છે સમીકરણ. તે કયો શબ્દ છે? સમીકરણ. બરાબર છે. ઓકે, તો સમીકરણ એટલે શું? સમી એટલે સમાન થાય, કર્ણ એટલે આપણે કહી શકીએ કે અભિવ્યક્તિઓ. બરાબર છે. કેવી? તો કે આમાં બે અભિવ્યક્તિઓ આપેલી હશે. કેટલી? બે અભિવ્યક્તિ. આપણે જે આગળના સ્વાધ્યાયમાં જોઈ ગયેલા છે તે બે, પણ તે બંને અભિવ્યક્તિઓ કેવી હશે? સમાન હશે. બરાબર. સમાન એટલે આપણે કહી શકીએ કે અહીંયા બરાબરની નિશાની આવે. બરાબર છે. ઓકે, સાથે સમીકરણમાં બરાબરની નિશાની અને ચલ પણ આપેલો હોવો જોઈએ. બરાબર છે. જો કોઈ સમીકરણમાં બરાબર અને ચલની નિશાની આપે તો આપણે કહી શકીએ કે તે સમીકરણ છે. બરાબર છે. ફોર એક્ઝામ્પલ, 5x + 3 = 18 આવી રીતના તમને કોઈ એક સમીકરણ આપ્યું છે તો એમાં તમે જોઈ શકો છો. અહીંયા તમને બરાબરની નિશાની આપી, હા અહીંયા છે. બરાબર છે. તે તમે જોઈ શકો છો કે અહીંયા તમને એક ચલ આપ્યો છે, એટલે કે x કરીને આપેલો છે. તો આપણે કહી શકીએ કે આ સમીકરણ છે. અને તમે જુઓ કે અહીંયા બે અભિવ્યક્તિ આપી, બરાબરની આ સાઈડ અને બરાબરની આ સાઈડ. આ બરાબરની જે નિશાની છે એની આ બાજુ એટલે કે ડાબી બાજુ, તો એને ટૂંકમાં કહેવાય ડાબા. બરાબર. ઓલી બાજુ, તો એને ટૂંકમાં કહેવાય જબા. બરાબર છે. ઓકે, એટલે આ વસ્તુ આપણે અવલોકન જોઈ ગયા છે, ડાબા અને જબા પણ અત્યારે આપણને ખબર હોવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, સાથે સાથે આપણે એક નિયમ ચાલુ જ કરી દઈએ, ભણી જ લઈએ. બરાબર છે. કે શું છે? જો કોઈ વસ્તુ બરાબરની વિરુદ્ધ દિશામાં લઈ જવામાં આવે, કઈ દિશામાં? વિરુદ્ધ દિશામાં લઈ જવામાં આવે તો એમાં ફેરફાર શું થાય? તો પેલો ફેરફાર, જો તે સંખ્યા પ્લસ હશે તો તે માઇનસ થઈ જશે, એટલે કે સરવાળો હશે તો બાદબાકી થઈ જશે. માઇનસ હશે તો પ્લસ થઈ જશે, એટલે કે તે બાદબાકીમાં હશે તો સરવાળામાં આવી જશે, એટલે કે વિરુદ્ધ થઈ જશે. જો માની લો આ 3 છે, બરાબર છે, આ બાજુ તમે જોશો તો પ્લસ છે, અને બરાબરની વિરુદ્ધ દિશામાં લઈ જાઓ, એટલે બરાબરની વિરુદ્ધ દિશા આમ પણ લઈ જાવ અને આમ પણ લઈ જાવ. બરાબર છે. ઓકે, તો વિરુદ્ધ દિશામાં લઈ જાઓ છો તો પ્લસ હોય તો માઇનસ અને માઇનસ હોય તો પ્લસ. એવી જ રીતના જો કોઈ સંખ્યા ગુણાકારમાં હશે તો ભાગાકારમાં, અને ભાગાકારમાં હશે તો ગુણાકારમાં. બરાબર છે. આ તમને નિયમો ખાસ ખબર હોવી જોઈએ. હવે આ નિયમોનો કઈ રીતે ઉપયોગ કરવાનો છે? ઓકે, તે આપણે સ્વાધ્યાય 11.5 માં દાખલા આવશે ત્યારે આપણે આગળ જોશું. પહેલા તો સમીકરણ એટલે શું? કે જે અભિવ્યક્તિમાં, જેમાં બે અભિવ્યક્તિ સમાન આપેલી છે તેમાં બરાબર અને ચલની નિશાની હોય છે તો એને આપણે સમીકરણ કહી શકીએ છીએ. જોઈએ આપણે સ્વાધ્યાય 11.5, એટલે વધુ ખ્યાલ પડશે. તેમાંનો પ્રશ્ન નંબર 1 શું કહ્યું છે? પ્રશ્ન નંબર 1 માં તમે જો નીચેના પૈકી કયા સમીકરણો છે તે કહો. તમારો જવાબનું કારણ આપો. ચલ સાથેના સમીકરણોમાં કયો ચલ છે તે કહો, એટલે કે સમીકરણ કયો છે તે આપણે કહેવાનું છે, અને સમીકરણ મળ્યા બાદ તેમાં ચલ કયો છે તે કહેવાનું છે. હવે જો આપણે પહેલી જ વાત કરીએ તો એમાં તમને કંઈક આમ આપેલું છે, 17 = x + 7. બરાબર છે. આવી રીતના આપેલું છે. હા, તો એમાં આપણે જોઈએ તો એક તો બરાબરની નિશાની આપી છે, એટલે એક શરત આપણે પૂરી થઈ ગઈ. પછી એબીસીડીનો કોઈ મૂળાક્ષર આપેલો છે, એટલે બીજી શરત પણ આપણી પૂરી થઈ ગઈ, એટલે આપણે કહી શકીએ કે આમાં બંને શરત લાગુ પડે છે. તો હા, આ શું છે? તો કે સમીકરણ છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. હવે આપણને બીજો પ્રશ્ન કીધો છે કે તેમાં ચલ જણાવવાનો છે, તો આમાં એબીસીડીનો કયો અક્ષર છે? એક્સ. તો ચલ શું થશે? ચલ બરાબર એક્સ. બરાબર છે. એટલે આ રીતે તમારે આ પ્રશ્નનો જવાબ આપવાના છે. ત્યારબાદ જુઓ વિદ્યાર્થી મિત્રો, બીજું, બીજામાં તમને કંઈક આમ આપેલું છે, એટલે કે બી t - 7
ग्रेटर देन 5 આ રીતના રકમ આપેલી છે તો આમાં તમે જોઈ શકો કે ચલો ચલ તો આપેલો છે એક શરત તો પૂરી થઈ ગઈ પણ અહીંયા બરાબરની નિશાની આપેલી નથી ગ્રેટર ધેનની નિશાની આપેલી છે જે ચાલે નહીં તો આપણે આમાં તરત જ કહેશું કે ના આ સમીકરણ નથી બરાબર છે ઓકે સમીકરણ હોવા માટે શરત ખાસ જરૂરી છે કે શું તો કે ત્યાં બરાબરની નિશાની હોવી જોઈએ ત્યારબાદ આપણે જોઈએ સી સી માં તમને શું કીધું છે જો 4 ના છેદ માં 2 બરાબર 2 હવે આમાં આપણે જોઈએ તો એક શરત છે હા બરાબર ની નિશાની છે પણ બીજી શરત આમાં જોવા મળતી નથી એટલે કે આમાં ચલ જોવા મળતો નથી તો આ સમીકરણ નથી બરાબર છે ઓકે બંને વસ્તુ હોવી જોઈએ બરાબર ની નિશાની અને ચલ પણ હોવો જોઈએ તો જ આપણે કહી શકશું કે તે સમીકરણ છે નકર આપણે એમ કહેશું કે તે સમીકરણ નથી એટલે એવી રીતના પછી ભલે તમે કદાચ ગુણાકાર આપે ભાગાકાર આપે છેદમાં આપે કે ગમે તેમ આપે આપણે ખાલી બે વસ્તુ હોવી જોઈએ ઓકે તો એવી રીતના કેટલા તમને નીચે ઉદાહરણ આપેલા છે એમાંથી તમારે નક્કી કરવાનું છે કે કયા ચલ છે કયા સમીકરણ છે કયા સમીકરણ નથી સમીકરણ હોય તેમાં ચલ કયો છે ઓકે વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ આપણે પ્રશ્ન નંબર 2 જોઈએ પ્રશ્ન નંબર 2 જો સ્વાતી 11.5 પાના નંબર 240 એમાં આપણે પ્રશ્ન નંબર પહેલો જોયો ત્યારબાદ આપણે 241 પાના નંબર ઉપર પ્રશ્ન નંબર બીજો જોશું ઓકે આપેલા કોષ્ટકના ત્રીજા સ્તંભમાંની વિગતો પૂર્ણ કરો હવે સમીકરણ સંતોષાય છે કે નથી હવે તમને કઈક આવી રીતના કોષ્ટક આપેલું છે હું ખાલી મહત્વની જ વસ્તુ અહીંયા લખું છું સમીકરણ ત્યારબાદ તમને બીજું આપ્યું છે ચલની કિંમત ચલની શું આપી છે કિંમત આપી છે પણ અહીંયા એમ લખ્યું છે કે સંતોષાય છે કે નહીં બરાબર છે આ રીતના તમને હા કે ના માં તમને જવાબ આપવાનો કહેલો છે હવે સમીકરણ પહેલું કે આમ આપેલું છે 10y = 80 અને અહીંયા તમને આપેલું છે y = 8 આ રીતના આપેલું છે હવે આ તરફ શબ્દ તમારા માટે નવો છે ઓકે 10y અને y = વિદ્યાર્થી મિત્રો તમને કદાચ 10 આપેલું છે ઓકે તો ચલો અહીંયા આપણે 10 લઈ લઈએ હવે તમે જોશો તો શબ્દ એક નવો કે આ શું છે ખરેખર બરાબર સંતોષાય એટલે શું તો આપણે શું જોવાનું છે આ જે y લખા y = 10 તો y ની જગ્યાએ 10 મૂકું અને જવાબ જો 80 આવતો હોય તો તે સમીકરણ સંતોષાય છે અને જો જવાબ 80 ન આવે તો તે સમીકરણ સંતોષાતું નથી કઈ રીતના તો આને માટે આપણે રફ ગણતરી કરવી પડશે 10y = 80 ડાબી બાજુ અને જમણી બાજુ તો ડાબી બાજુ આપણે જોઈએ તો 10y તો 10 ગુણ્યા આ બંને વચ્ચે કઈ સંબંધ ન હોય તો શેનો સંબંધ હોય ગુણાકારનો આ પ્રગવ શીખી ગયા y y બરાબર કેટલા આપ્યા 10 આપ્યા છે તો હું અહીં કેટલા લખીશ 10 તો 10 ગુણ્યા 10 એટલે કેટલા થશે 100 કેટલા થશે 100 તો ડાબી બાજુ શું આવ્યું એટલે કે ડાબા બરાબર બરાબર 100 બરાબર પણ જમણી બાજુ જોવો છે કે શું આપી છે 80 તો આ બે સમાન નથી તો આપણે આમાં શું કહીશું તો કે સંતોષાતું નથી એટલે આપણે નામાં જવાબ લખશું સમજાણું વિદ્યાર્થી મિત્રો તમને જે બાજુ ચલ આપેલું છે એ પછી ડાબી બાજુ હોઈ શકે જમણી બાજુ હોઈ શકે બરાબર છે તે બાજુ આવી તમને ચલની કિંમત જે હું આપી હોય તે એમાં મૂકી દેવાની મેં y ની જગ્યાએ શું લખ્યા 10 લખ્યા પછી ગણતરી કરવાની જો આપણે સરખું આવે તો હા એટલે કે સંતોષાય છે સરખું ના આવે તો સંતોષાતું નથી બીજો એક ઉદાહરણ જોઈએ એટલે આપણને વધુ ખ્યાલ પડે વિદ્યાર્થી મિત્રો જો જો આપણે જોઈએ તો તમને આપેલું છે તો કે 4 બીજું નહીં ત્રીજું નહીં ચોથું નહીં પણ હું તમને કહું તો તમને આપેલું છે 5મું f f આપેલું છે તો કે 4l = 20 અહીંયા આપેલું છે 4l = 20 l = 5
તો જલ એટલે કોઈ પણ એબીસીડી નો અક્ષર છે તે આપી શકે છે. તો હવે આપણે શું કરશું, 4 એલ આપણે લખી નાખી બરાબર 20. એટલે ડાબી બાજુ શું છે આપણી પાસે, તો કે 4 એલ, 4 ના 4 એમ એમ વચ્ચે કાય દિશાની હતી, તો ગુણાકારનો સંબંધ એલ ની જગ્યાએ આપણે કેટલી કિંમત મૂકશું, 5 મૂકશું, તો હું શું મૂકીશ, એલ ની જગ્યાએ 5, 4 5 20. તો તમે જોઈ શકો છો કે આ બંને વસ્તુ કેવી આવી છે, સમાન આવી છે. કેવી આવી છે, સમાન. તો આપણે અહીં જવાબમાં શું લખશું, હા, તો કે આ બંને વસ્તુ છે તે સમાન છે. બરાબર છે, એટલે આ રીતના તમે બીજા ટ્રાય કરજો. બરાબર છે, ઉપરના જે છે એના જેવા છે, એટલે તમને વધુ ખ્યાલ પડશે. ત્યારબાદ આપણે જોઈએ જી, જી માં તમને શું આપેલું છે, તો કે બી પ્લસ 5 બરાબર 9. જો હું અહીં અમુક જ કરું છું, અમુક કરવાનું કારણ એ છે વિદ્યાર્થી મિત્રો કે તમે પ્રેક્ટિસ કરો અને તમારી એમાં ગ્રીપ વધુ આવે. ઓકે, એ જેવા જ છે, ખાલી આંકડાઓ બદલે છે. પછી એમાં બી બરાબર 5. ઓકે, તો હવે આપણે ગણતરી જોઈએ આગળ. તો અહીંયા જો સમીકરણ શું છે, બી પ્લસ 5 બરાબર 9. ઓકે, તો હવે હું બી ની જગ્યાએ કેટલા લખીશ, 5 લખીશ. તો બી ની જગ્યાએ 5 પ્લસ 5 ના 5 એમને. હવે આની ગણતરી કરું છું, આપણે આને ધ્યાનમાં લેવાનું છે ડાબી બાજુને. 5 ને 5 10, તો ડાબી બાજુનો સરવાળો તો 10 છે, હવે જમણી બાજુ તો 9 છે. તો આ બંને આપણે જોઈએ તો સમાન છે નહીં, એટલે આમાં જવાબ શું આવશે, ના. ઓકે, ત્યારબાદ જો તમે આગળ જોશો તો એવી રીતના તમને આપેલું છે, આગળના બધાય તમને સમાન જ આપેલા છે. બરાબર છે, આવી રીતના બી પ્લસ 5 ને પછી બી માઇનસ, આવે અલગ અલગ ત્રણ રીતના આપેલા છે. પછી આવી રીતના તમને આપેલું છે, ખાલી તમને અહીંયા કિંમત ફેરવીને આપેલી છે. ઓકે, અને અહીંયા સમીકરણ ફેરવીને આપેલા છે, એટલે આ રીતના તમે સમીકરણ સંતોષાય છે કે નહીં. સંતોષાય છે એટલે કે શું, કે ડાબી બાજુ અને જમણી બાજુ બંને સમાન છે કે નહીં તે આપણે તપાસવાનું છે. તો તે આપણે આના આધારે તપાસી શકીએ છીએ. જો રફ ગણતરી છે તે આવી કરવી પડશે, તો જ આપણને ખબર પડશે, નકર ખબર પડશે નહીં. ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3 માં આપણને શું કહ્યું છે, જુઓ. જો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 3 માં આપણે શું કીધું, કૌંસમાં આપેલી કિંમતોમાંથી દરેક સમીકરણનો કયો ઉકેલ છે. ઉકેલની નીચે વિદ્યાર્થી મિત્રો અન્ડરલાઈન કરજો. બરાબર છે, આ હવે શબ્દ તમારે સાંભળવાનો જ રહેશે અને દરેકમાં આ શબ્દ આવશે. તે સુધી કાઢી બતાવો બીજી કિંમતોનું કિંમતો સમીકરણનું સમાધાન કરતા નથી. સુધી કાઢી બતાવો કે બીજી કિંમતો સમાધાન કરતા નથી, એટલે કે કઈ રીતના શોધવાનું છે જુઓ. અહીં તો આપણને જેમાં એક કિંમત આપી છે એમાં આપણને કીધું છે, તો કે 5m બરાબર 60. હવે વિદ્યાર્થી મિત્રો, ઉકેલો શોધવું એટલે શું, બરાબર છે, ઈ મહત્વનો પોઈન્ટ છે. તો ઉકેલ શોધવું એટલે કે શું, તો કે તમને અહીંયા જે કઈ સમીકરણ આપેલું છે તે સમીકરણમાં તમને જે એબીસીડી નો મૂળાક્ષર એટલે કે ચલની કિંમત, ચલ આપેલો છે તેની જગ્યાએ કઈ એવી સંખ્યા હશે કે એની કિંમત શું હશે તે આપણે ગોતવાની છે, તેને શું કહેવાય, ઉકેલ કહેવાય. શું કહેવાય વિદ્યાર્થી મિત્રો, ઉકેલ. હવે ઉકેલ કઈ રીતના શોધવો, તો યાદ કરો આજનું સેશન ચાલુ કરતા પહેલા જ સ્ટાર્ટિંગમાં આપણે એક નિયમ ભણ્યા હતા કે કોઈ પણ સંખ્યા છે તે બરાબરની વિરુદ્ધ દિશામાં લઈ જવામાં આવે તો પ્લસ હોય તો માઇનસ થશે, માઇનસ હોય તો પ્લસ થશે, ગુણાકારમાં હશે તો ભાગાકારમાં, અને ભાગાકારમાં હશે તો ગુણાકારમાં વહી જશે. તો એવું જ કંઈક આપણે આમાં કરવાનું છે. તમે એમાં બાજુમાં જોશો તો ઓપ્શન ઘણા આપેલા છે, જો પહેલામાં તો કે 10, 5, 12, 15 એવી રીતે. પણ હવે એક એકમાં આપણે દાખલો લઈએ, તમને સિમ્પલ ટ્રીક કહું શું. તો જો અહીંયા આપણે જોઈએ તો 5 ગુણ્યા એમ થાય, અહીંયા બે વચ્ચે એક પણ નિશાની નથી એટલા માટે. હવે આપણે જોઈએ તો 5 ગુણાકારમાં બરાબરની ઓલી સાઈડ જશે તો આપણે શું કરી નાખશું, ભાગાકારમાં લઈ જશું. ક્યાં લઈ જશું, ભાગાકાર. વિદ્યાર્થી મિત્રો, ભાગાકારની નિશાની એમ કરવાની, ભાગાકાર એટલે અપૂર્ણાંકમાં છેદમાં લઈ જશું, કારણ કે આનો બંનેનો મતલબ શું થયો, એક જ થયો.
તો હવે n બરાબર 60 ભાગ્યા તમે 5 કરશો એટલે જવાબ કેટલો આવશે 12 ઇન્સર તમે આપણને ભાગાકાર કરશો એટલે જવાબ કેટલો આવશે 12 તો n બરાબર આપણને જવાબ કેટલો મળી ગયો 12 મળી ગયો તો જોવો જીને કૌંસમાં તમને 12 આપેલા છે હા તો 12 છે તે એનો ઉકેલ છે બાકી કોઈ પણ સંખ્યા તેનો ઉકેલ છે નહીં બસ આપણે ખાલી આટલું જ લખવાનું છે બીજું એમાં કંઈ કરવાનું છે નહીં ઓકે વિદ્યાર્થી મિત્રો એ રીતના બી જોઈએ તો બી માં આપણને શું કહ્યું છે જુઓ બી માં આપણને કીધું છે n + 12 = 20 તો હવે આપણે અહીંયા જોઈએ તો શું કરશું તો n + 12 = 20 તો હવે 12 આ બાજુ કેવા છે પ્લસ છે હવે એને બરાબર ની વિરુદ્ધ દિશામાં મૂકીશ તો કેવા થઈ જશે માઈનસ થઈ જશે ઓકે તો n = 20 12 આ બાજુ પ્લસ આ બાજુ માઈનસ n = 20 માંથી 12 જશે તો કેટલા મળશે 8 જવાબ મળશે કેટલો 8 હવે વિદ્યાર્થી મિત્રો તમને આમાં એક નાનું એવું કન્ફ્યુઝન હશે કે સર આપણે આમાંથી કઈ સંખ્યા બરાબર ની વિરુદ્ધ દિશામાં લઈ જવાની એ એક નાનો પ્રશ્ન હશે તો વિદ્યાર્થી મિત્રો એનું પણ સોલ્યુશન છે આપણી પાસે સાવ સિમ્પલ વસ્તુ યાદ રાખવાની તમને સમીકરણમાં જે એબીસીડી નો અક્ષર આપેલો છે તેને એકલો પાડવાનો છે તો એકલો પાડવા માટે શું કરવું પડે અહીંયા મને 5 મળતા હતા તો પહેલા મેં 5 જવા દીધા પછી અહીંયા આપણે જોઈએ તો n + 12 તો n ને એકલો પાડવો છે તો 12 મળતા હતા 12 ને મેં ઓલી સાઈડ જવા દીધા જે સાઈડ ચલ હોય ને એને એકલો પાડવાનો એમાં બીજી જે કંઈ પણ વસ્તુ હોય એને બરાબરની વિરુદ્ધ દિશામાં જવા દેવાનું ઈ પછી ડાબી બાજુથી જમણી બાજુ પણ જઈ શકે અને જમણી બાજુથી ડાબી બાજુ પણ આવી શકે છે તો અહીં આપણને n બરાબર કેટલા મળી ગયા છે 8 મળી ગયેલા છે ત્યારબાદ હવે બીજો આપણે દાખલો જોઈએ એકાદો તો જો વિદ્યાર્થી મિત્રો સી દાખલો જોઈએ તો સી માં આપણને શું કીધું છે ઓકે સી માં તો કે p - 5 = 5 વિદ્યાર્થી મિત્રો આ દાખલા છે તે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એટલે ખાસ કરીને ધ્યાન રાખો અને પ્રેક્ટિસ પણ કરજો હવે અહીંયા આપણે જોઈએ તો p છે તેને એકલો પાડવો છે ઓકે તો p હવે અહીંયા માઇનસ 5 એટલે કે 5 કેવા છે માઇનસ છે એ બરાબરની ઓલી બાજુ જશે તો આને ઉપર બાજુ લઈ જાવ આ બાજુ તો આ 5 છે એ તો એમને મત અહીંયા માઇનસ છે તો એ કેવા થઈ જશે પ્લસ થઈ જશે એટલે p બરાબર 5 ને 5 કેટલા થઈ જશે તો કે 10 આપણને જવાબ મળી જશે ઓકે વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ આપણે આગળ જોઈએ d d આપણને શું કીધું છે જો તો કે q ના છેદમાં 2 બરાબર 7 બરાબર આપણને કેટલા પેલા છે 7 તો હવે તમે એને જુઓ તો q ના છેદમાં 2 તો q માં એકલો પાડવા માટે મને 2 મળે છે 2 તમે જોશો તો શેમાં છે છેદમાં છે છેદમાં એટલે કે ભાગાકાર એને બરાબરની ઓલી બાજુ લઈ જાઓ એટલે ભાગાકારમાંથી ક્યાં આવી જશે ગુણાકારમાં તો પહેલા છે એમ લખી નાખું ઓકે 2 ને ફેરવવાના છે એટલે એ નથી લખતો બાકી બધે એમ લખી નાખું હવે 2 આ બાજુ ભાગાકારમાં આ બાજુ ક્યાં આવશે ગુણાકાર તો q = 7 × 14 તો q ની કિંમત મને કેટલી મળી જશે તો કે 14 જેટલી મને છે તેની કિંમત મળી જશે એટલે જો તમને ઓપ્શનમાં આપેલું હશે કે કયું છે તે ઉકેલ છે તો 14 છે એ ઉકેલ છે બાકી એક પણ તેનો ઉકેલ છે નહીં ત્યારબાદ ઈ છે આપણે આગળ જોઈ લીધું એના જેવું જ છે બરાબર છે ઓકે અને એફ છે તે આપણે જોઈએ એફ માં આપણને શું કહ્યું છે જો એફ માં આપણને કહ્યું છે x + 4 = 2 ઓકે તો અહીંયા આપણે જોઈએ તો x 4 આ બાજુ પ્લસ છે ઓલી સાઈડ આપણે લઈ જઈએ તો કે 2 એમ ને પછી 4 આ બાજુ પ્લસ આ બાજુ માઇનસ x બરાબર પ્લસ માઇનસ માઇનસ આપણે આવી ગણતરી શીખી ગયા છે તેમજ 4 માંથી 2 જશે તો 2 મોટા પદની નિશાની x બરાબર શું જવાબ આવશે માઇનસ 2 તમને કૌંસમાં જો માઇનસ 2 જવાબ આપેલો જ હશે એટલે આપણે આમાં કહી શકીએ કે માઇનસ 2 તેમનો ઉકેલ છે બાકી એક પણ છે તેનો ઉકેલ નથી ઓકે વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન નંબર 4 પ્રશ્ન નંબર 4 માં તમને ઘણા બધા કોષ્ટકો આપેલા છે હવે એમાં તમને શું કરવાનું જો તમે કોષ્ટકમાં જોશો તો કોષ્ટકમાં કઈક તમને આમ આપેલું છે m છેદમાં m + 10
આ રીતના તમને કોષ્ટક આપેલું છે. હવે m ની જગ્યાએ તમને શું આપ્યું 1 2 3 4 5 ઓકે, અને પછી તમને નીચે જવાબ ડેશ ડેશ કરીને આપેલા છે. આનો મીનિંગ શું? તો કે આમાં તમારે m ની જગ્યાએ 1 લેવાનું, પછી અહીંયા જોવાનું કે કેટલો જવાબ આવશે, અહીંયા તમારે લખવાનું. અને બીજું શું કીધું છે, કોષ્ટક પૂર્ણ કરો, કોષ્ટકનું નિરીક્ષણ કરી m + 10 = 16 m + 10 = 16 એટલે કે અહીં આપણે જવાબ લખતા જવાના, 16 ક્યાં આવે છે તે આપણે કહેવાનું છે. તો જો m + 10 હવે હું શું કરીશ, તો કે m બરાબર કેટલા લઈશ, 1, તો 1 + 10 m ની જગ્યાએ કેટલા લખા, 1 1 + 10 એટલે 11, અહીંયા કેટલા લખીશ 11. એવી રીતે m + 10 બરાબર 2 + 10 એટલે 12, તો અહીંયા 2 લીધા ત્યારે કેટલો જવાબ આવ્યો 12. એવી રીતના m + 10 બરાબર m ની જગ્યાએ કેટલા 3 + 10 10 ને 3 13 m જ્યારે 3 લીધો ત્યારે જવાબ કેટલો આવ્યો 13 4 લેશું ત્યારે 14 5 લેશું ત્યારે 15 6 લેશું ત્યારે કેટલો જવાબ આવશે 16. તો આપણે કહી શકીએ કે અહીંયા છે તે m બરાબર કેટલા હશે, તો કે 6 હશે. બરાબર છે, આપણને શું કીધું તું, નિરીક્ષણ કરો અને કોષ્ટકમાંથી શોધી કાઢો, તો કોષ્ટકમાંથી શું આવી ગયું 6. હવે આપણે આગળ કંઈક શોધવાની એમાં કંઈ જરૂર નથી. બરાબર છે, ઓકે. એવી રીતના નીચે બીજું કોષ્ટક આપેલું છે, એમાં તમને કોષ્ટકમાં કદાચ તમને પ્રિન્ટિંગ મિસ્ટેક આપેલી હશે, વચ્ચે ઓ આપેલું છે, એ ખાલી પ્રિન્ટિંગ મિસ્ટેક છે, બીજું કાંઈ નથી. એમાં તમને બીજો છે, આ પહેલો છે એનો દાખલો એ કરી, અને બીજો છે એમાં તમે જોશો તો તમને 5 કી આપેલા છે. કેટલા આપેલા છે? 5 કી. હવે t = 3 4 5 6 એટલે કે આમાં શું કરશો, 5 t ની જગ્યાએ કેટલા 3. હવે અહીંયા કાય સંબંધનું હોય એટલે શેનો સંબંધ હોય, ગુણાકારનો. 5 3 15 અહીંયા જવાબ આપણને શું મળશે, તો કે 15 જેટલો જવાબ મળશે. એટલે 3 લીધા છે, એની નીચે આપણે શું લખશું, તો કે 15 લખીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ જો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર એમાં સી, સી માં પણ આપણને શું કહ્યું છે, ઓકે. તો સી માં તમને આમ આપેલું છે, ઝેડ ના છેદ માં 3. હવે ઝેડ બરાબર અલગ અલગ કિંમત આપી, 8 9 10 11 12 13 14 15 અને 16. પછી તમને એમ કીધું કે ઝેડ ના છેદ માં 3 બરાબર 4 થાય, એ તમારે શોધવાનું છે. તો ઝેડ બરાબર ઉપર જે કઈ કિંમત છે તે આપણે મૂકતા જશું. ઓકે, પહેલા આપી છે 8, તો જો ઝેડ ની જગ્યાએ હું શું મૂકીશ, 8 ને છેદ માં 3 કેમ ને, હવે 8 ભાગ્યા 3 કરીશ બરાબર છે, તો મને કઈ જવાબ છે તે મિશ્ર સંખ્યામાં મળશે. સેમાં મળશે જવાબ? મિશ્ર સંખ્યામાં. 3 2 6 બરાબર છે, અને આપણે જવાબ જોશી તો છે અશેષ વસ્તે કેટલી, તો કે 2, એટલે કઈ જવાબ મને આવો મળશે, 2 પૂર્ણાંક 2 ના છેદ માં 3. હવે z બરાબર આપણે 9 લેવાનું કીધું, તો z ના છેદ માં 3, z ની જગ્યાએ 9 છેદ માં 3, 9 ભાગ્યા 3 કરશો એટલે જવાબ કેટલો આવશે, 3. એટલે આ રીતના તમારે ગણતરી કરતી જવાની, જ્યારે 4 આવે ત્યારે તમારે જોવાનું કે કઈ રીતના દાખલો, એટલે કે કયું z બરાબર કિંમત છે તે શક્ય છે. d પણ કંઈક એવી જ રીતના કરવાનો છે. ઓકે, એટલે આ સાથે તમે શું કરશો, તો કે આ જે કોષ્ટક છે એની ખાસ પ્રેક્ટિસ કરજો. જો વિદ્યાર્થી મિત્રો, અહીં તમે ખાલી અમુક દાખલા પલાવ્યા છે, પણ તમારે બધા કરવા, ભલે જવાબ આવે ન આવે એ પછીની વસ્તુ છે, પણ જો તમે પ્રેક્ટિસ કરશો તો આ સરળ બની જશે. આ ટોપિક આ ચેપ્ટર માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે, કારણ કે આગળના ધોરણમાં તો આગળ જશો અથવા આગળ ભણશો, એટલે આ વસ્તુ તો તમારે 100% આવવાની જ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ સાથે આપણે આજનું સેશન અને આ ચેપ્ટર પણ પૂર્ણ કરીએ છીએ, જે ચેપ્ટર હતું બીજ ગણિત. આવતા સેશનમાં આપણે ફરી પાછા મળશું એક નવા ચેપ્ટર સાથે. ત્યાં સુધી હું તમારી સમક્ષ રજા લઉં છું. જય ગુરુદેવ.